જા, જે થાય કરી લે, જંગલનો રાજા મારો મિત્ર છે, જો તું ફરિયાદ કરીશ તો હું તને જ મારી નાખીશ. વરુની ગુંડાગર્દી. ઘણા સમય પહેલાની વાત છે, એક જંગલ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર હતું અને ત્યાંના પ્રાણીઓ અને પક્ષીઓ ખૂબ જ હળી મળીને રહેતા હતા, એકબીજાના મિત્રો હતા. તે જંગલનો રાજા શેરખાન ખૂબ જ દયાળુ હતો અને જંગલના બધા પ્રાણીઓ તેને ખૂબ જ માન આપતા હતા. એક દિવસ શેરખાનનો નાનપણનો મિત્ર શેન્કી વરુ તેને બીજા જંગલેથી મળવા માટે આવ્યો. તે થોડા દિવસ તેની પાસે રહેવા માટે આવ્યો હતો. શેન્કી વરુ પાસે હંમેશા બે કે ત્રણ સાથીઓ ખૂબ જ ખૂંખાર હતા જે તેની પાસે રહેતા હતા. પોતાના નાનપણના મિત્રને જોઈને શેરખાન ખૂબ જ ખુશ થઈ ગયો અને તેની આવવાની ખુશીમાં એક મોટી પાર્ટી રાખી. પાર્ટીમાં તેણે જંગલના ઘણા બધા પ્રાણીઓને બોલાવ્યા. તે જાનવરોને જોઈને શેન્કી વરુના મોઢામાં પાણી આવતું હતું. હકીકતમાં તે એક કપટી વરુ હતું કે જે શેરખાનથી ખૂબ જ બળતું હતું. પાર્ટી ખતમ થયા પછી શેરખાને પોતાના મિત્ર શેન્કી વરુને કહ્યું કે બીજું કહે દોસ્ત, ઘણા સમય પછી તને મારી યાદ કેવી રીતે આવી અને તને આજની પાર્ટી કેવી લાગી? તારી પાર્ટી તો હંમેશાની જેમ સરસ છે. યાદ છે, નાનપણમાં આપણે બીજા પ્રાણીઓનો શિકાર કરીને આમ જ પાર્ટી કરતા હતા. હા હા, યાદ છે. તું હંમેશા મારા શિકાર કરેલા જાનવરો છીનવી લેતો હતો અને મને ખૂબ જ ગુસ્સો આવતો હતો. તે નાનપણની વાત હતી. હવે તું રાજા બની ગયો છે. પણ તારા માટે તો હું તારા નાનપણનો મિત્ર શેરુ જ રહીશ. બતાય, કેમ આવવાનું થયું? કઈ નહીં, બસ તને મળવાની બહુ ઈચ્છા થઈ હતી અને વિચાર્યું કે થોડા દિવસ જંગલમાં રહીને આવું. અને તારું જંગલ જ સમજ, તારે જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસ રહે. તને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો યાદ રાખજે, તારો મિત્ર આ જંગલનો રાજા છે. આટલું કહીને શેરખાન ત્યાંથી જતો રહ્યો. શેન્કી વરુ તેની આંખોમાં ચમક સાથે શેરખાનને જતો જોતો હતો. શેન્કી સાથે આવેલા મિત્રોમાંથી એકે કહ્યું કે આ જંગલનો રાજા ખરેખર ખૂબ જ સીધો છે. શેન્કી પોતાના સાથીની વાત સાંભળીને લુચ્ચાઈથી હસતો હસતો બોલ્યો કે સીધો નહીં, એક નંબરનો બેવકૂફ. આ બેવકૂફનું નસીબ તો જો, તે એક સિંહ છે એટલે આ જંગલનો રાજા બનીને બેઠો છે. તે જંગલમાં હાથી દાદાની ખૂબ જ જાણીતી ચાની દુકાન હતી. તેની દુકાનમાં ઘણા બધા જાનવરો ચા પીવા માટે આવતા અને સાંજે ચાની દુકાને ઘણા બધા જાનવરોની મીટિંગ ચાલુ થતી. સાંજનો સમય હતો. હાથી દાદાની દુકાને હસી મજાકનો માહોલ ચાલતો હતો. અચાનક શેન્કી વરુ પોતાના સાથીઓ સાથે ત્યાં આવી ગયો અને તેણે અકડાઈને હાથી દાદાને કહ્યું કે એ સાંભળ, મારા અને મારા મિત્રો માટે સ્પેશિયલ ચા બનાય. શેન્કી વરુને આ રીતે બોલતા જોઈને હાથી દાદા તો ગુસ્સામાં આવી ગયા. પણ તેઓ જાણતા હતા કે આ શેરખાનના મિત્ર છે, તેથી તે પોતાનો ગુસ્સો ગળી ગયા અને તેમણે શેન્કી વરુ અને તેના મિત્રો માટે સરસ મજાની ચા બનાવી. ચા પીને શેન્કી વરુ અને તેના મિત્રો ત્યાંથી જતા જ હતા, ત્યાં જ હાથી દાદા બોલ્યા કે ચાના પૈસા તો આપી જાઓ. આ સાંભળીને શેન્કી વરુ તો ગુસ્સેથી લાલચોળ થઈ ગયું અને તેણે તેના સાથીઓને આદેશ આપ્યો. શેન્કીના મિત્રોએ હાથી દાદાની દુકાન તોડી નાખી. હસતા હસતા શેન્કી વરુએ હાથી દાદાને કહ્યું કે યાદ રાખજે, જંગલનો રાજા મારો નાનપણનો મિત્ર છે. જો તમે મારી ફરિયાદ તેની સામે લઈ જશો તો થઈ શકે કે તે તમને જ સજા આપે. આટલું કહીને તે ખૂબ જ અકડાઈને ત્યાંથી જતો રહ્યો. હાથી દાદા તો નિરાશ થઈને ઊભા રહ્યા. ત્યાર પછી શેન્કી વરુની ગુંડાગીરી જંગલમાં વધવા જ લાગી. તેની આ ગુંડાગીરીથી જંગલના બધા જાનવર હેરાન પરેશાન થઈ ગયા હતા. જ્યારે પણ કોઈ જાનવર શેન્કી વરુની ફરિયાદ લઈને શેરખાન પાસે પહોંચતો ત્યારે શેરખાન તેમની ઉપર ગુસ્સે થતા. તે કહેતા કે તે થોડા દિવસનો મહેમાન છે, થોડા દિવસ પછી જતો રહેશે. એક વખત ડેન્જો હરણ પોતાના ભાઈ ડેની સાથે જંગલના ડોક્ટર પાસે દવા લેવા માટે જતા હતા. ડેન્જો હરણ થોડા દિવસથી બીમાર હતો. ત્યાં જ શેન્કી વરુ અને તેના મિત્રો ત્યાં આવ્યા. ડેન્જો હરણને જોઈને તેમના મોઢામાં તો પાણી આવી ગયું.
તેણે ડેન્જો હરણને મારી નાખ્યું અને તેનું માંસ ખાવા લાગ્યો. પેટ ભરાઈ ગયા પછી વધેલું માંસ પોતાના મિત્રોને આપ્યું. ડેન્જોના ભાઈ ડેનીને આ જોઈને ખૂબ જ ગુસ્સે આવ્યો. તેણે ગુસ્સામાં કહ્યું કે તે આ સારું નથી કર્યું. મારો ભાઈ ઘણા દિવસથી બીમાર હતો અને તેને મારી નાખ્યો. હું તારી ફરિયાદ જંગલના રાજાને જરૂર કરીશ. તેની વાત સાંભળીને શેન્કી વરુએ તેને ધમકાવતા કહ્યું કે જા, જે થાય કરી લે. જંગલનો રાજા મારો મિત્ર છે. જો તું ફરિયાદ કરીશ તો હું તને જ મારી નાખીશ. પણ ડેની શેન્કીથી ડર્યો નહીં. તે તો ગુસ્સામાં દોડીને શેરખાન પાસે પહોંચી ગયો અને બધી વાત કહી દીધી. આ વાત સાંભળીને શેરખાનને પહેલી વાર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે જ વખતે તેણે શેન્કી વરુને ત્યાં બોલાવ્યો. શેરખાને કહ્યું કે શું આ સાચું કહે છે? તે તેના બીમાર ભાઈને મારી નાખ્યો. મારા દોસ્ત, એનો ભાઈ અમે બીમાર હતો. બે ચાર દિવસમાં તો મરી જાત. અમને ભૂખ લાગી હતી તો વિચાર્યું કે તેનો શિકાર કરીએ. એમે મર્યા પછી તેનું માંસ તો બેકાર થઈ જાત. તું તો નાનપણનો મિત્ર છે, શું તને યાદ નથી આપણે સાથે મળીને શિકાર કરતા હતા? શેરખાને ડેનીની આંખોમાં આંસુ જોયા. આ જોઈને શેરખાને શેન્કી વરુને કહ્યું કે કઈ વાંધો નહીં દોસ્ત, એમે તને અહીંયા આવે 2 મહિના થઈ ગયા છે. મને લાગે છે કે હવે તારે પોતાના જંગલે જવું જોઈએ અને તારા પરિવારના લોકો પણ યાદ કરતા હશે ને. હું થોડા દિવસો માટે બહાર જવાનો છું અને હું ઈચ્છું છું કે તું તે પહેલા જતો રહે. એમ કહીને શેરખાન ત્યાંથી જતો રહ્યો. શેન્કી વરુનો મિત્ર શેન્કીને કહે છે કે તમે તો કહેતા હતા કે શેરખાન તમારા નાનપણનો મિત્ર છે. તેમણે મામૂલી હરણની સામે તમારું અપમાન કરીને જવા માટે કહ્યું. તમારે તો શરમથી ડૂબી મરવું જોઈએ. આ વાત સાંભળીને શેન્કી વરુ ગુસ્સેથી લાલચોળ થાય છે અને કહે છે તારું મોઢું બંધ કર. તને ખબર નથી હું અહીંયા કયા મકસદથી આવ્યો હતો અને હું મારું મકસદ પૂરું કર્યા વગર નહીં જાઉં. કયું મકસદ? હું શેરખાનને મારીને આ જંગલનો રાજા બનીશ અને પછી મારી જે મરજી હશે તે હું કરીશ. આ જંગલમાં મને કહેનાર કોઈ નહીં હોય. શું તું લડી શકીશ? યાદ રાખજે, શેરખાન છે. જો તે શેરખાન છે તો હું પણ વરુ છું. મારી વાત સાંભળ. રાત્રે શેરખાન જ્યારે સૂતો હોય ત્યારે તમે બંને જણા તેની ઉપર હુમલો કરજો. તે એકલો આપણો મુકાબલો નહીં કરી શકે. સવાર પડતા જંગલ આપણું અને નવા રાજાનું એલાન થશે. આટલું કહીને શેન્કી વરુ તો હસવા લાગ્યું. પણ તેને ખબર ન હતી કે દૂરથી ડેની હરણ તેની બધી વાત સાંભળી રહ્યું છે. ડેની હરણે બધી વાત શેરખાન સામે કહી દીધી. શેરખાન કંઈક વિચારીને કહે છે તેની ફરિયાદો તો મને રોજ મળતી હતી. પણ મારા મિત્ર હોવાને કારણે હું કશું જ કહેતો ન હતો. પણ મને ખબર ન હતી કે તે આટલો કપટી હશે. ચિંતા ના કર, જે હશે હું જોઈ લઈશ. આમ કહીને શેરખાન પોતાની ગુફામાં જતો રહ્યો અને સુવાનું નાટક કરવા લાગ્યો. રાત્રે અચાનક શેન્કી વરુ પોતાના સાથીઓ સાથે તે ગુફામાં આવી ગયો અને સિંહને સૂતેલો જોઈ ખુશ થઈને પોતાના સાથીઓને કહેવા લાગ્યો કે આ સુઈ રહ્યો છે, જાઓ તેની ઉપર હુમલો કરી દો. આમ કહેતા જ શેરખાન અચાનક ઉભા થયા અને તેની સામે આવ્યા અને ગુસ્સાથી જોઈને કહ્યું કે મને ખબર ન હતી મારા દોસ્ત કે તું આટલો કપટી નીકળીશ. મને આંખો પર વિશ્વાસ નથી બેસતો. તો તને ખબર પડી ગઈ મારા દોસ્ત કે તારો અંત નજીક જ છે. જંગલો રાજા હું જ બનીશ. શેન્કી વરુનો ઈશારો મળતા જ શેન્કી વરુના સાથીઓ શેરખાન ઉપર તૂટી પડ્યા. પણ શેરખાન પણ તેમના કરતા ખૂબ જ શક્તિશાળી હોવાથી શેરખાને તેના બધા સાથીઓને મારી નાખ્યા. પોતાના બધા સાથીઓને મરેલા જોઈને શેન્કી વરુ તો ગભરાઈ ગયું અને હાથ જોડીને બોલ્યું કે મને માફ કર મારા નાનપણના મિત્ર, મને માફ કર. ના, જો આજે મેં તને માફ કર્યો ને તો તે મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હશે. તું મારી મિત્રતાને ક્યારેય લાયક જ નહોતો. અને પછી શેરખાને શેન્કી વરુને પણ મારી નાખ્યો. જંગલમાં ખૂબ જ ઝડપથી ખબર ફેલાઈ ગઈ કે શેરખાને શેન્કી વરુને મારી નાખ્યો. બધા જાનવરોએ શાંતિનો શ્વાસ લીધો અને બધા સુખી સુખી રહેવા લાગ્યા. મારી ઈચ્છા છે કે મારું આ શરીર સિંહ જેવું બની જાય અને હું એકદમ સિંહ જેવો દેખાઉં. ઠીક છે, પણ યાદ રાખજે તારું ખાલી શરીર, મોઢું અને અવાજ સિંહ જેવો થશે.
આત્મા તારી અંદર શિયાળની જ રહેશે, ભૂલથી ક્યાંક કોઈ સાચા સિંહ સાથે લડવાના બેસી જતો. એક જંગલમાં હેરી નામનું એક કપટી શિયાળ રહેતો હતો, જે ખૂબ જ ધૂર્ત અને મક્કાર હતો. તે આખો દિવસ કશું જ કામ કરતો ન હતો, બસ ઝાડની છાયામાં સૂતા સૂતા જંગલના રાજા બનવાના સપના જોતો હતો. તેની આડી અવળી હરકતોથી આખો જંગલ હેરાન હતું. ઘણીવાર જંગલના રાજા વિલિયમસિંહે તેને ચેતવણી આપી હતી, પણ શિયાળ તો સુધરવાનું નામ જ લેતું ન હતું. હેરી શિયાળ મોટે ભાગે બીજાના શિકાર કરેલા જાનવરો પોતે ઝૂંટવી લેતું હતું અને પોતાનાથી અશક્ત એવા જાનવરોનું ખાવાનું છીનવી લેતું હતું. એક દિવસની વાત છે, હેરી શિયાળ ઝાડની નીચે આરામ કરતો હતો. ત્યાં જ તેણે જોયું કે જંગલના બધા જાનવર સજી ધજીને ક્યાંક જઈ રહ્યા છે. હેરી શિયાળ ખૂબ જ ધ્યાનથી તે જાનવરોને જતા જોઈ રહ્યું હતું. ત્યાં જ તે વખતે તે ઝાડ પર મિંકી ચકલી પોતે મેકઅપ કરી રહી હતી. હેરી શિયાળે મિંકી ચકલીને કહ્યું કે આજે આ જંગલના જાનવર સજી ધજીને ક્યાં જઈ રહ્યા છે? મિંકી ચકલી શિયાળની વાત પર મોઢું બગાડીને કહે છે, તને એનાથી શું મતલબ? એ ક્યાંય પણ જતા હોય? હેરી શિયાળ કપટી હાસ્ય કરીને કહે છે, તું તો નારાજ થઈ ગઈ. અરે, હું આ જંગલનો જાનવર છું, શું મને જાણવાનો અધિકાર નથી? હા, ખબર છે તને જંગલનો કેટલો ખ્યાલ છે. તારું ચાલે તો તું મને પણ ખાઈ જાય. જો કે તારી જાણકારી માટે કહી દઉં, આજે જંગલનો રાજા વિલિયમસિંહે બધા પ્રાણીઓ માટે જમણવાર રાખ્યો છે અને ત્યાં બહુ સારું સારું ભોજન બન્યું છે. આ બધા ત્યાં જ જાય છે, હું પણ ત્યાં જ જઉં છું. ભોજન? કઈ ખુશીમાં? વિલિયમસિંહનો દીકરો એડવર્ડનો આજે જન્મદિવસ છે. મિંકી ચકલીની વાત સાંભળીને હેરી શિયાળ ગુસ્સાથી બોલે છે, આ તો વિલિયમ શેરની ખૂબ જ ખોટી વાત છે. જંગલના બધા જાનવરોને ઇન્વાઇટ કર્યા, પણ મને ઇન્વાઇટ કેમ ના કર્યું? શું આ જંગલનો જાનવર નથી? પહેલા તું એ લાયક બન કે તને કોઈ ઇન્વિટેશન આપે. તું તો બધા જાનવરોનું ખાવાનું ચોરી લે છે. તારી જાણકારી માટે જણાવી દઉં, તું ત્યાં ભટકતો પણ નહીં. યાર, વિલિયમ રાજાની આ વાતનું મને ખૂબ જ ખોટું લાગ્યું. જ્યારે હું આ જંગલનો રાજા બનીશ ત્યારે બધા નિયમો બદલી નાખીશ. હેરી શિયાળની વાત પર મિંકી ચકલી જોર જોરથી હસીને કહે છે, સપના જોવાનું મૂકી દે શિયાળ. શિયાળ કોઈ દિવસ રાજા ના બને, જંગલનો રાજા. સિંહ જ હોય, આ જન્મમાં તો તું રાજા ક્યારેય નહીં બની શકે. હવે હું જઉં છું, મને લાગી છે ભૂખ. આટલું કહીને મિંકી ચકલી ઉડી ગઈ અને શિયાળ ગુસ્સામાં પોતાના દાંત કચડવા લાગ્યો. પણ શું, સરસ પકવાનોના નામ સાંભળીને શિયાળના મોઢામાં પાણી આવી ગયું. હેરી શિયાળ બોલાવ્યા વગર જ વિલિયમસિંહને ત્યાં મિજબાની કરવા ગયો. જ્યારે વિલિયમ શેરે તેને ત્યાં જોયું ત્યારે તે ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા, પણ પોતાના ગુસ્સાને દબાવીને બોલ્યા કે જો મેં તને જમણવારમાં ઇન્વાઇટ નથી કર્યું, પણ જો આવ્યો છે તો પેટ ભરીને ખા અને અહીંથી જતો રહે. અને શિયાળ ચૂપચાપ ખાવાનું ખાવા લાગ્યો. ત્યાં જ તેની નજર શેરના પુત્ર એડવર્ડ પર પડી, જે સોનાની બંગડીથી રમી રહ્યો હતો. સોનાની બંગડી જોઈને શિયાળના મોઢામાં પાણી આવી ગયું અને તે મનમાંને મનમાં બોલ્યું કે જો આ બંગડી મારા હાથમાં આવી જાય તો તેને વેચીને હું ખૂબ જ ધનવાન બની શકું છું. હેરી શિયાળ એડવર્ડ પાસે પહોંચ્યો અને તેને ચાલાકીથી કહ્યું કે હેરી, તારી આ સોનાની બંગડી તો ખૂબ જ સરસ દેખાય છે ને, શું તું મને બતાવી શકીશ? એડવર્ડે બંગડી શિયાળને આપી. બંગડી હાથમાં લઈને હેરી શિયાળ બોલ્યું કે અરે, તારા પિતા વિલિયમ તને બોલાવી રહ્યા છે. ભોળો એડવર્ડ હેરી શિયાળની વાતમાં આવીને તે તરત જ પોતાના પિતા પાસે જાય છે અને હેરી શિયાળ લાગ જોઈને ત્યાંથી ભાગી જાય છે. એડવર્ડ પોતાના પિતા વિલિયમ પાસે પહોંચે છે. તમે મને બોલાવ્યો પપ્પા? હેરી અંકલે કીધું કે તમે મને બોલાવો છો. હેરી શિયાળનું નામ સાંભળતા જ વિલિયમસિંહ ચોંક્યો અને બોલ્યો કે અરે, તારા સોનાની બંગડી ક્યાં છે?
ફરી શિયાળ પાસે છે. પોતાના પુત્ર એડવર્ડની વાત સાંભળીને વિલિયમ સિંહને બધી જ ખબર પડી ગઈ. તે સમજી ગયો કે હેરી શિયાળ પોતાના દીકરાને બેવકૂફ બનાવીને ચાલાકીથી ત્યાંથી જતો રહ્યો. વિલિયમ સિંહ ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો. તેને પોતાના સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે મારા દીકરાને બેવકૂફ બનાવીને જતો રહ્યો, જાઓ હેરી શિયાળને જીવતો કે મરેલો પકડી લાવો. આ બાજુ હેરી શિયાળ ખૂબ જ ખુશ થઈને ઝાડની નીચે તે બંગડી જોઈ રહ્યો હતો. ત્યાં જ મિંકી ચકલી ઉડતી ઉડતી ત્યાં આવી અને શિયાળને ત્યાં ઉભેલો જોઈને કહે છે, તે આ વખતે હદ પાર કરી છે હેરી. વિલિયમ સિંહે એના સિપાહીઓને કહ્યું છે કે તને જીવતો કે મરેલો પકડીને લાવે. મને લાગે છે આ વખતે તું પાક્કો મરી જઈશ. મિંકી ચકલીની વાત સાંભળીને હેરી શિયાળ ડરથી ધ્રુજવા લાગ્યું અને તરત જ તે ત્યાંથી ભાગ્યું. તેને તો ખબર જ નહોતી પડી રહી કે તે જાય તો ક્યાં જાય. ત્યાં જ તેણે જોયું કે ઘણા બધા સૈનિકો તેની તરફ આવી રહ્યા છે. હેરી શિયાળ આમ તેમ સંતાવવા માટે જગ્યા શોધવા લાગ્યું, પણ તેને ક્યાંય જગ્યા મળી નહીં. અચાનક જ તેને સામે તળાવ દેખાય છે અને તે સોનાની બંગડી સાથે તળાવમાં કૂદી જાય છે. વિલિયમ સિંહના સિપાહીઓ થોડી વાર પછી ત્યાંથી જતા રહે છે. હેરી શિયાળે જ્યારે તળાવમાંથી ડોક્યું કાઢીને જોયું તો ત્યાં કોઈ જ ન હતું. તે તળાવમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં તો તળાવમાં જ અંદરથી સોનેરી કિરણો નીકળવા લાગ્યા. એક સુંદર પરી તળાવમાંથી નીકળીને તેની સામે આવી. હું એક શ્રાપના લીધે વર્ષોથી આ તળાવમાં કેદ હતી. મને આપેલો શ્રાપ ત્યારે જ તૂટતો જ્યારે કોઈ આળસુ જાનવર સોનાની કોઈ વસ્તુ લઈને આ તળાવમાં ડૂબકી લગાડતો. તારા લીધે હું આ શ્રાપમાંથી મુક્ત થઈ હું તારી એક ઈચ્છા પૂરી કરી શકું છું. બોલ, શું ઈચ્છા છે તારી? હેરી શિયાળ ઈચ્છતો હતો કે તે જંગલનો રાજા બને, કેમ કે તેને ખબર હતી કે સિંહ જ જંગલનો રાજા બની શકે છે. હું આ રૂપથી કંટાળી ગયો છું. મારી ઈચ્છા છે કે મારું આ શરીર સિંહ જેવું બની જાય અને હું એકદમ સિંહ જેવો દેખાઉં. ઠીક છે, પણ યાદ રાખજે તારું ખાલી શરીર, મોઢું અને અવાજ સિંહ જેવો થશે. આત્મા તારી અંદર શિયાળની જ રહેશે. ભૂલથી ક્યાંક કોઈ સાચા સિંહ સાથે લડવાના બેસી જતો, અને જો તું કોઈ સિંહના હાથે મરી ગયો તો તું પાછો તારા અસલી રૂપમાં આવી જઈશ. અને પરી ત્યાંથી ગાયબ થઈ ગઈ. હેરી શિયાળ સિંહના રૂપમાં પરિવર્તિત થયો. જ્યારે તેણે તળાવના પાણીમાં પોતાનો ચહેરો સિંહ જેવો જોયો તો તે ખુશીથી પાગલ થઈ ગયો. જોત જોતામાં હેરી શિયાળે જંગલમાં આતંક મચાવી દીધો. તે જે ઈચ્છતો તે જ કરતો. તે ગમે ત્યારે કોઈ પણ જાનવરને મારતો અને ખાઈ જતો. જંગલના રાજા વિલિયમ સિંહને જ્યારે ખબર પડી કે તેના જેવો જ એક બીજો સિંહ જંગલમાં આવી ગયો છે અને પોતાને જંગલનો રાજા બતાવી રહ્યો છે, તો તેને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તેણે કહ્યું કે હું તે સિંહને જાનથી મારી નાખીશ જે આ જંગલના નિર્દોષ જાનવરોની હત્યા કરી રહ્યો છે. હેરી શિયાળ સિંહ બનીને ખૂબ જ અકળાઈને જંગલમાં ચાલતો હતો. અચાનક વિલિયમ સિંહ તેની સામે આવીને ઊભો રહ્યો. તેણે ગુસ્સાથી કહ્યું કે કોણ છે તું અને મારા જંગલમાં શું કરી રહ્યો છે? શું તું નથી જાણતો જંગલનો રાજા હું છું? હેરી શિયાળ પોતાના અભિમાનમાં એ ભૂલી ગયું હતું કે પરીએ તેને શું કહ્યું હતું. તેની અસલી આત્મા તો શિયાળ જ છે. તે ભૂલી ગયો કે જો તે સાચા સિંહ સાથે લડશે તો હારી જશે. હેરી શિયાળ અભિમાનમાં ચૂર થઈને બોલ્યો કે આ જંગલનો રાજા તો હું જ છું. લડાઈ કરીને જોઈ લે, તને ખબર પડી જશે. આ સાંભળીને વિલિયમ સિંહ ગુસ્સામાં ગર્જના કરે છે. બંને વચ્ચે યુદ્ધ શરૂ થાય છે અને વિલિયમ સિંહે ખૂબ જ સરળતાથી હેરી શિયાળને ઉઠાવીને પટકી દે છે. થોડી જ વારમાં તો તે હેરી શિયાળને ચીરીને ફાડી નાખે છે. જેવું જ હેરી શિયાળનું મૃત્યુ થાય છે તે તરત જ શિયાળ બની જાય છે. તે બંનેની લડાઈ મિંકી ચકલી પણ જોઈ રહી હતી. હેરી શિયાળના મરી ગયા પછી મિંકી ચકલી ખુશ થઈને બોલી કે આ તો સિંહની અંદરથી શિયાળ નીકળ્યો. ના પાડીતી, જંગલના રાજા ક્યારે શિયાળ ના હોઈ શકે.
ત્યાર પછી જંગલના બધા જાનવર ખુશી ખુશી રહેવા લાગ્યા.